નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો બાળકો આજે આપણે ગુજરાતી ધોરણ પાઠ જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં પોટલા ટપકે ટપ તેના વિશે શીખવાના છીએ આ અગાઉ આપણે આગળના વિડીયોમાં પાઠ એક વાંદરાને વાંચતા ન આવડે તેના વિશે શીખી ગયા છે જો તમે પાઠ એકનો વિડીયો જોયો ના હોય તો આ પાઠના ડિસ્ક્રિપ્શનમાં પાઠ એકની લિંક આપેલ છે તેના દ્વારા તમે જોઈ શકો છો તો ચાલો હવે આપણે આજે પાઠ બે પોટલા ટપકે ટપ એ પાઠ વિશે શીખીએ તો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળતી રહે તો ચાલો આપણે હવે

બા મને ખોડવા લાગે બચું ક્યાં 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 હું તો આ ભલે ઉડ્યા કરું ઊંચે ઊંચે ઉડ્યા કરું પેલા ડુંગરાની ટોચે મારી પાખ જઈ પહોંચે બા ઢીંગલી જેવા બાપુ ઢીંગલા જેવા ના 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 જો હું તો છાના માના આ ઉડ્યા કરું પેલા પંખીને જોઈ મને થાય એના જેવી જો પાંખ મળી જાય તો આ ભલે ઉડ્યા કરું બસ ઉડ્યા કરું મજા આવી ને બાળકો તો ચલો આપણે હવે ગીતને સમજી લઈએ પેલા પંખીને જોઈ મને થાય એના જેવી જો પાખ મળી જાય તો જ્યારે આપણે બાળકો પક્ષીઓને જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે ઘણી વખત વિચાર આવે કે કાશ મને આ પક્ષી જેવી પાંખ મળી જાય તો આપણે શું કરીએ આભલે એટલે કે આકાશમાં ઉડ્યા જ કરીએ બસ ઉડ્યા જ કરીએ એવું મન થાય ઘડિયાળમાં દસ વાગે ટન 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 બાળકો ઘડિયાળમાં દસ વાગે અને દસનો નો ટકોરો પડે ટન 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 એટલે કે સ્કૂલ જવાનો સમય થયો હોય અને શાળામાં આવવાનું હોય ત્યારે આપણી મમ્મી શોધવા માંડે કે બચું ક્યાં બચું ક્યાં બચું ક્યાં એટલે કે મમ્મી મને શોધવા આવી કે દસ વાગી ગયા છે હવે સ્કૂલ જવાનો સમય થઈ ગયો છે તો બૂમો પાડે છે બચું ક્યાં બચું ક્યાં એમ પણ હું તો આ ભલે ઉડ્યા કરું ઊંચે ઊંચે ઉડ્યા કરું એટલે કે આકાશની અંદર મને પાક મળી ગઈ છે ઊંચે આકાશમાં ઉડી રહ્યો છું અને બાને એટલે કે મમ્મીને હું મળતો નથી પેલા ડુંગરાની ટોચે મારી આંખ જઈ પહોંચે જો પક્ષીની જેવી મને પાખો મળી જાય તો પેલો લાંબો દૂર દૂર ઊંચો ડુંગરો દેખાય છે ત્યાં હું પહોંચી જાઉં ને ત્યાં મને ટોચ સુધી દેખાય ને ટોચ ઉપર બેસીને એ આજુબાજુનું વાતાવરણ જોવાની કેવી મજા આવે અને ઉપરથી હું જોઉં તો બા કેવા લાગે ઢીંગલી જેવા અને બાપુ ઢીંગલા જેવા તમને યાદ હશે બાળકો ક્યારેક આપણે પ્રવાસમાં ગયા હોઈએ ત્યારે ઊંચા ડુંગરા ઉપર ચડ્યા હોઈએ ત્યારે નીચેના લોકો અથવા ગાડીઓ કે બધું પડ્યું હોય કેવું નાનું નાનું લાગે છે તો ઉપરથી જોઈએ તો બધું નાનું લાગે દૂર હોય છે એટલા માટે જોઉં હું તો છાના માના આ ભલે ઉડ્યા કરું એટલે કે હું તો મના જોયા કરું અને આભલે આકાશની અંદર હું તો ઉડ્યા કરું પેલા પક્ષી જેવી જો મને પાખી મળી જાય તો હો કેવી મજા આવે ચલો હવે આગળ વધીએ તો વાર્તા છે વાદળાની ગમ્મત એટલે કે વાદળા ગમત કરી રહ્યા છે અને કેવી રીતે વરસે છે અને આપણે એની મજા લેવાની છે તો ગુલાબી ઠંડી હતી પવન ધીમે ધીમે વાતો હતો કુકડો કુકડે કૂક કરતો હતો તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું એકદમ મસ્ત ગુલાબી આમ મજા આવે એવી ઠંડી હતી પવન ધીમે ધીમે ફૂંકાતો હતો અને કુકડો કુકડે કૂક કુકડે કૂક એવું કરતો હતો અને વાદળાને આકાશમાં ફરવા જવાનું મન થયું હવે ભાઈ વાદળું તો આકાશમાં ફરવા નીકળી ગયું છે એક નાનું વાદળું બોલ્યું આ રાત અહીંથી જાય તો અંધારું મટે એટલે કે રાત અહીંથી જાય તો અજવાળું થાય અને અંધારું જતું રહે આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ ગમત કરીએ એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા હવે દીવો સળગાવ્યો મોટા વાદળાએ વીજળી થયું એટલે આમ દીવો સળગ્યો એવું લાગે અને બધા વાદળાએ શું કર્યું કપડાં પહેરવા માંડ્યા અલગ અલગ આપણે નવા નવા કપડાં પહેરીએ છીએ ને બહાર જઈએ ત્યારે તો ભાઈ આ વાદળાને ફરવા જવું છે તો એ પણ એ પણ નવા કપડાં પહેરે ને તો વાદળા કપડાં પહેરવા માંડ્યા જોવા કેવા કલરના છે તો રાતા પીળા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા તો ફરવા નીકળ્યા નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થયો નીચેથી બધા એવું કહેવા માંગ્યા કે સૂરજ ઉગી રહ્યો છે સૂર્યોદય એટલે સૂરજ ઉગે અને આપણે સૂર્યોદય કહીએ છીએ દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા ને ફિક્કા થઈ જવા લાગ્યા એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી હવે મોટા વાદળા હતા નાના નાના વાદળાએ મોટા વાદળાને ફરિયાદ કરી કે ભાઈ હવે હવે જોઈએ શું કરે છે તો મોટા વાદળાએ કહ્યું બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહો કે એના એકલાનું અહીંયા કઈ રાજ નથી હવે બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું છે અત્યારે ચોમાસાનો સમય છે અને વાદળા કાળા ડિબાંગ થઈ જાય એટલે આપણે બધા શું કહીએ આકાશ હવે ઘેરાવા લાગ્યું છે વરસાદ આવવાની તૈયારી છે પણ દીવાનું તેજ પૂરું ઢંકાવ્યું નહીં પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યો હવે વાદળાએ કોને મદદે બોલાવ્યો પવનને હવે ભાઈ પવન દેવ આવે છે પછી જોઈએ શું થાય તો પવન તો એને એ જ ગમતું હતું એણે તો એનું કામ શરૂ કરી દીધું હવે પવનનું કામ શું વાવાઝોડું તો હવે એનું કામ શરૂ થઈ ગયું છે તો નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું હવે વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા શેની ગાડીમાં બેસી ગયા પવનની ગાડીમાં આકાશમાં દોડા દોડી

ચમકવા માંડી છે ચમકારો થાય છે વીજળી હવે થવા માંડી છે આકાશમાં એટલે કે ઝબુકવા માંડી છે સામે સામે વાદળા પેલા દીવાની જોરથી હસવા લાગ્યા ખૂબ જોરથી ખડખડાટ વાદળા કેવી રીતે હસે છે ખડખડાટ તો નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું અને મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા એટલું હસ્યા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારા વહેવા લાગી ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો છે હવે વાદળા હસ્યા પછી રડવા લાગ્યા એટલે રડે એટલે કે વરસાદ પડ્યો એટલે કે આંસુ આવ્યા એમ એ રીતે એટલે કે વરસાદ પડવા માંડ્યો છે એટલે નીચેથી લોકો કહેવા લાગે કે વરસાદ વરસવા માંડ્યો છે પછી હરી ફરી ગમ્મત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલા ગયા અને ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થઈ ગયો તો હવે વાતચીત એટલે કે આપણે જે આ વાદળાની તે વાર્તા વાંચી એના આધારે કેટલાક પ્રશ્નો આવશે તેના તમારે જવાબ આપવાના છે તો પહેલો પ્રશ્ન વાદળાને એવું શું કર્યું કે જે તમને સૌથી વધુ ગમ્યું તો આપણે એવો જવાબ આપી શકીએ કે જ્યારે વાદળાઓ રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા તે જોવાનું અમને સૌથી વધુ ગમ્યું બીજો પ્રશ્ન વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તે નીચે લીટી કરો તો બાળકો જે વાર્તાની અંદર તમને જે ગમ્યું હોય એના નીચે લીટી કરવાની છે હું અહીં તમને એક વાક્ય કહું છું તો ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો છે ત્રીજું તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું તો ચાર રંગના કપડા વાદળાએ પહેર્યા હતા તો તમને ચારમાંથી કયો રંગ વધારે ગમ્યો એ તમારે કહેવાનો છે તો ચાર રંગ આ મુજબ છે રાતા પીળા ગુલાબી અને જાંબલી આ ચારમાંથી કોઈ પણ એક જ રંગ બાળકો તમને જે ગમતો હોય તે રંગનું જ નામ તમારે લખવાનું છે ચોથો પ્રશ્ન તમે વાદળું હો તો તમે શું કરો બાળકો તમે વાદળું હોય તો તમે શું કરો તો જોઈએ એનો જવાબ અમે વાદળું હોય તો અમે પણ વાદળાની જેમ હસવા લાગીએ અને પછી તેમની જેમ જ વરસવા લાગીએ તેમની જેમ વરસીએ અને ઘરની આસપાસ વરસીએ એટલે આપણને નાવાની પણ મજા આવે એમ આગળ જોઈએ પાંચમો પ્રશ્ન સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય છે તો તેનો જવાબ જોઈ લઈએ તો સૂર્ય ઉગે ત્યારે આકાશમાં રંગબેરંગી પ્રકાશ ફેલાય છે અજવાળું થઈ જાય છે પક્ષીઓ કલરવ કરવા લાગે છે અને સૂર્ય ઉગતાની સાથે ધરતી પરના લોકો પોતપોતાનું કામ કરવા લાગે છે છઠ્ઠો પ્રશ્ન વાદળો ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે તો બાળકો વાદળો ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે સ્વાભાવિક છે નાવા જોતું હોય બધા બાળકોને એને નાવા જોતું હોય ને ચાલો એનો પણ જવાબ જોઈ લઈએ તો વાદળો અમારા ઘરની આસપાસ વરસે તો અમને સૌથી વધુ ગમે સાતમો પ્રશ્ન તમે વાદળાનો ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય તેવું લાગે છે વાદળો ગડગડાટ થાય અવાજ આવે તો આકાશમાં શું થતું તેવું લાગે તો તેનો જવાબ જોઈ લઈએ અમે વાદળાનો ગડગડાટ અવાજ સાંભળીએ ત્યારે અમને એવું લાગે કે વાદળાઓ એકબીજા સાથે લડી રહ્યા હશે એટલે કે મસ્તી કર્યા હશે ઉડે હવે પવન ખૂબ જોરથી ફૂંકાય એટલે કે વાવાઝોડું આવ્યું હોય ત્યારે શું શું ઉડે તેનો જવાબ જોઈ લઈએ તો પવન ખૂબ જોરથી ફૂંકાય તો આજુબાજુના ઝાડ હલવા લાગે છે આકાશમાં ધૂળની ડમરીઓ દેખાય છે કેટલાક ઘરના નળિયા અને પતરાઓ ઉડવા લાગે છે અને આજુબાજુની હલકી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિકની બોટલ છે પ્લાસ્ટિકની કોથળીઓ છે અને કાગળો આકાશમાં ઉડવા લાગે છે ઘણી વખત બાળકો આવો વધારે પવન આવતો હોય ત્યારે આપણને આજુબાજુ આવી બધી વસ્તુઓ ઉડતી દેખાય છે હવે સાચું હોય તો ખરાની એટલે કે સાચાની નિશાની કરવાની છે અને ખોટું હોય તો ચોકડી એટલે કે ખોટાની નિશાની કરવાની છે તો કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું તો આ વાક્ય ખોટું છે વાદળાને ધરતી પર નહીં પરંતુ ક્યાં આકાશમાં ફરવા જવાનું મન થયું બીજું વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા તો હા ચાર પ્રકારના રંગ હતા જે રાતા પીડા ને બધા તો રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા હતા તો આ સાચું છે તો ખાનામાં સાચાની નિશાની કરવાની છે વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા તો સાચું ચોથું મોટા વાદળે નાના વાદળાને પોતાની ઓથે લઈ લીધા ઓથે એટલે પાછળ લઈ લીધા તો આ પણ વાક્ય સાચું છે તો ખાનામાં સાચાને નિશાની કરવાની છે તો વાદળા બળબડાટ હસવા લાગ્યા બાળકો કેવી રીતના હસતા હતા બળબડાટ જોઈ લઈએ આ વાક્ય ખોટું છે વાદળા કેવી રીતના ખળખડાટ બળબળાટ નહીં એટલે કે આ વિધાન ખોટું છે એક જ શબ્દમાં ઉત્તર લખો તો વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા ફક્ત એક જ શબ્દમાં જવાબ આપવાનો છે તો મોટા વાદળની બીજું વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા તો જવાબ પવનની ગાડીમાં પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા પવન આવે એટલે પવનની ગાડીમાં બેસી જાય એટલે વાદળા આગળ જતા જાય વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા તો સૂર્ય ઉગ્યો એવું કહેવા લાગ્યા ધરતી પરના લોકો છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા તો જવાબ વાદળા આંખો ચમકાવી રહ્યા હતા પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું તો પવન પોતાનું કામ કર્યું એટલે ફૂલ જોશમાં પવન ફૂંકાતો હોય એને આપણે વાવાઝોડું કહીએ છીએ તો આનો જવાબ વાવાઝોડું આવશે હવે નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સામેના ખાનામાં સાચાની નિશાની કરો તો ગુલાબી ઠંડી હતી તો બાળકો આની નીચે બીજા ત્રણ વાક્યો આપેલા હશે એ ત્રણમાંથી જે સાચું હોય તે આગળ ખાનું આપેલું હશે ખાનામાં સાચાની નિશાની કરવાની છે તો પહેલું ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી હતી મજા પડે એવી ઠંડી હતી અને ખૂબ વધારે ઠંડી હતી તો આ ત્રણમાંથી ગુલાબી ઠંડી હતી એમાં શું સાચું આવે તો ખૂબ વધારે ઠંડી હતી તો તેની સામેના ખાનામાં સાચાની નિશાની કરવાની છે બીજું સૂર્યોદય થયો તો સૂર્યને લોકોની દયા આવતી હશે સૂર્ય ઉગતો હશે સૂર્ય અને ઉદયનો ઝઘડો થયો હશે તો સૂર્યને લોકોની દયા આવતી હશે દયા તો કોઈને આવે નહીં સૂર્ય સૂર્ય ઉગ્યો હશે તો એ સૂર્યોદય થયો એટલે કે એમ કહેવાય અને અને ઉદયનો ઝઘડો થયો હશે ઝઘડો તો કઈ થાય નહીં તો સાચું શું આવે સૂર્ય ઉગ્યો હશે તો સામેના ખાનામાં સાચાની નિશાની કરવાની છે વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા તો પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા વાદળા દોડતા હતા પવનની ગાડી ખૂબ જ ઝડપથી ચાલતી હતી તો આમાંથી સાચું શું છે પહેલું કે પવનના ધક્કાથી વારથી ખસતા હતા આગળ જતા હતા એટલે કે પવનની ગાડીમાં બેસી ગયા વાદળ દોડતા હતા એવું આવશે ને પવનની ગાડી ખૂબ જ ઝડપથી ચાલતી હતી નહીં એટલે કે પવન હોય ધક્કો મારે વાદળને એટલા માટે આગળ ખસતા હતા તો પહેલું વાક્ય સાચું આવશે હવે આગળ જોઈએ વાક્યોની વાર્તા પ્રમાણે ગોઠવવા ક્રમ આપો હવે કેટલાક વાક્યો આપેલા છે બાળકો સાત વાક્યો છે સાત વાક્યોની સામે ખાના આપેલા છે અને આપણે જે વાર્તા સાંભળી છે એ વાર્તામાં લાઈનમાં જો પહેલું વાક્ય આવતું હોય એને પહેલો નંબર આલવાનો છે બીજું આવતું હોય તો બીજો નંબર આપવાનો છે તો વાક્યો આપણે સૌ પ્રથમ જોઈ લઈએ તો વરસાદ વરસવા માંડ્યો બધા વાદળાએ કપડાં પહેર્યા વાદળા ખૂબ મોટા કાળા વાદળની પાછળ ભેગા થઈ ગયા વાદળાની આંખો ચમકવા લાગી કુકડો કુકડી કૂક કરતો હતો વાદળા આકાશમાં દોડવા લાગ્યા અને છેલ્લું સવાર થઈ તો આનું સામેનું ખાનું છે એમાં સાત નંબર જે છે એ પહેલા વાક્યમાં આપેલો છે અને કુકડો કુકડે કૂક કરતો હતો તેમાં એક નંબર આપી દીધેલો છે એટલે કે પહેલો અને છેલ્લો નંબર આપેલો છે આપણે એના વચ્ચેના નંબર આપવાના છે તો પહેલું નંબર છે કુકડો કુકડે કૂક કરતો હતો એટલે કે સવાર થઈ ગઈ છે બરાબર તો પહેલું કુકડે કૂક કરતો હતો તો બે નંબરમાં સવાર થઈ પછી કયું વાક્ય આવશે તો બધા બધાએ કપડાં પહેર્યા સવાર થઈ ગઈ એટલે ફરવા મન થયું એટલે કે નંબર નંબર બધા પહેર્યા વાદળા ખૂબ મોટા વાદળાની પાછળ ભેગા થયા એટલે કે પેલા કાળા વાદળા હતા એની પાછળ ભેગા થઈ ગયા એટલે એનો ચાર નંબર આવશે અને પાંચ નંબર વાદળા આકાશમાં દોડવા લાગ્યા ભેગા થઈને પછી દોડવા લાગ્યા અને છઠ્ઠો નંબર છે વાદળાની આંખો ચમકવા લાગી અને સાતમો નંબર તો આપણને આપેલો જ છે જે છેલ્લો નંબર છે વરસાદ વરસવા માંડ્યો આમ એકથી સાથે સાત ક્રમ વાર્તાની અંદર લાઈનમાં જે વાક્યો આવતા હોય એના આધારે ગોઠવવાના છે હવે આવું થાય ત્યારે તમને શું થાય તેનો ક્રમ ખાનામાં લખો તો પહેલું વાવાઝોડું આવ્યું હોય એવું લાગે વરસાદ આવ્યો હોય એવું લાગે ત્રણ નંબર સૂર્યોદય થયો હોય એવું લાગે અને ચાર નંબર વીજળી થાય એવું લાગે આ ચાર વાક્યોના દરેકની સામે એક બે ત્રણ ચાર એવા નંબર આપેલા છે પહેલું વાક્યમાં એક નંબર બેજામાં બીજું ત્રીજામાં ત્રીજું વાક્ય છે ચોથામાં ચોથું વાક્ય છે આ વાક્યોના ક્રમ આપણે લખવાના છે તો પહેલું વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા તો આમાં બે નંબર એટલે કે હાથી એ સૂંટણી ફૂફાડા કર્યા એટલે પાણી ભરીને ફુવારો છોડ્યો એટલે કે વરસાદ આવ્યો હોય એવું લાગે તો બે નંબરની સામે તમે જોઈ શકો છો કે વરસાદ આવ્યો હોય એવું લાગે તો આ બે નંબર છે અહીંયા આ ખાનામાં બે નંબર લખવાનો છે આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ હવે ટ્યુબલાઇટ ચાલુ થાય એટલે શું થાય થાય એટલે કે સૂર્યોદય થયો હોય એવું લાગે તો ત્રણ નંબર લખવાનો છે જે નંબર નંબર અહીંયા ખાનામાં ખાનામાં તમે જોઈ શકો છો અને આ વાક્યના સામેના લખવાનો છે ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા વાદળા છે બધા અંદર અંદર ઝગડવા માંડ્યા એટલે કે વાવા વાવાઝોડું આવ્યું હોય એવું લાગે વાદળાઓ દિવાળી ઉજવી હવે દિવાળી આપણે ફટાકડા ફોડીએ એટલે અજવાળું થાય પ્રકાશ થાય વીજળી જેવું દેખાય ને આ રોકેટ આકાશમાં ફૂટે એટલે તો એવી રીતના આવે દિવાળી ઉજવી તો આના માટે આપણે ચાર નંબર આપી શકીએ કે વીજળી થાય એવું લાગે હવે ફરીથી આ તમને ખાનું આપેલું છે જેથી તમને ઝડપથી સમજાઈ જાય તો પાંચમો આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો ફુવારો છોડ્યો એટલે કે વરસાદ જ હોય તો વરસાદ આવ્યો હોય એવું લાગે તો બે નંબર આપવાનો છે એક વિશાળ કાર્યની આજ્ઞાએ બરણીમાં મિટિંગ કરી તો બાળ મિત્રો આજ્ઞા એક એવું જીવજંતુ છે કે જે પ્રકાશ ફેંકે છે એટલે કે જૂના સમયમાં લોકો શું કરતા કાચની બરણી કે ગમે કોઈ પાત્ર આરપાર દેખાતું હોય એવા પાત્રની અંદર આજ્ઞાઓને ભેગા કરી ભરી લેતા અને રાત્રે અજવાળું આવે એટલે આજુબાજુનું વાતાવરણ આમ કેમ નાઇટ લેમ્પ ચાલુ હોય એવું દેખાય તો આજ્ઞાઓએ બરણીમાં મિટિંગ કરી એટલે કે અજવાળું થયું તો આપણે ત્રણ નંબર સૂર્યોદય થયો હોય તેવું લાગે તો આપણે આ વાક્યની સામે ખાનામાં ત્રણ નંબર આપીશું ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો આપણને બાળકો તમને એમ થાય કે યાર વરસાદ આવે છે એટલે ઉપર કોઈ ભગવાને નળ ચાલુ કર્યો હશે એટલે વરસાદ આવ્યો તો આના માટે પણ આપણે બે નંબર એટલે કે વરસાદ આવ્યો હોય એવું લાગે એટલા માટે આપણે બે નંબર આપી શકીએ આકાશની પરિયોએ એ વાળ ધોયા હવે આકાશની અંદર પરિયો વાળ ધોવે તો બધું પાણી નીચે જવાનું છે ને ધરતી ઉપર હા તો શું આવે આના ઉપર બે નંબર તો વરસાદ આવ્યો હોય એવું લાગે હવે જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણ વિરામ કરો બાળકો વાક્ય કોને કહેવાય તો જે પૂરેપૂરું પૂર્ણ થયું હોય એટલે કે પાછળ છે આવ્યો હતો આવું વાક્ય પૂર્ણ થાય એની પાછળ પૂર્ણ વિરામ લાગે બરોબર અને સામેના ખાનામાં છે લખો વાક્ય ન હોય તેની પાછળ ખાનામાં નથી જો વાક્ય ના હોય તો સામેનું ખાનું આપ્યું હશે એની અંદર નથી એવું લખવાનું છે તો તમને સમજાવી દઉં ઉદાહરણ દ્વારા તો અમને વાર્તા સાંભળવાની મજા પડી એટલે મજા પડી તો આ વાક્ય પૂર્ણ છે

પાછળ તો કંઈ છે નહીં તો આખું વાક્ય પૂર્ણ કરવું હોય તો આપણે શું કરવું પડે અમે રોજ સાંજે બાગમાં ફરવા જઈએ છીએ પરંતુ અહીંયા તો અધૂરું વાક્ય છે તો આ પૂરેપૂરું વાક્ય નથી તો ખાનાની અંદર આપણે નથી એવું લખવાનું છે બે નંબર ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી આગળ કંઈ છે નહીં તો ખૂબ જ ગરમી લાગે છે એવું આવે તો વાક્ય પૂર્ણ કહેવાય પરંતુ અહીંયા વાક્ય પૂર્ણ નથી તો ખાનાની અંદર આપણે નથી એવું લખી શકીએ નંબર બધા વાદળા પાણી ભરીને આવ્યા પૂરું પૂરું વાક્ય છે એટલે કે આ વાક્ય પૂર્ણ છે એવું લખી શકીએ ચાર નંબર મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે તો આ પણ વાક્ય પૂરેપૂરું છે તો પાછળ આપણે પૂર્ણ વિરામ મૂકી ખાનાની અંદર છે લખવાનું છે પાંચમું દિલ્હી પહોંચી હું કુતુબ મિનાર જોવા આ વાક્ય અધૂરું છે જો વાક્ય પૂર્ણ હોય તો શું લખેલું હોય દિલ્હી પહોંચી હું કુતુબ મિનાર જોવા જઈશ એટલે કે જોવા જવાનો છું આવું હોય તો પૂર્ણ વાક્ય હોય પરંતુ આ કુતુબ મિનાર જોવા બસ એટલું જ લખેલું છે એટલે કે આ વાક્ય પૂર્ણ નથી તો ખાનાની અંદર નથી એવું લખવાનું છે આગળ જોઈએ તો બાળકો હવે ગીત છે રીમ ઝીમ રીમઝીમ વરસી ફોરા હવે આ વરસાદ ઉપરથી પડી રહ્યો હોય અને એમાં હા હા નાવાની એવી મજા આવે અને બા આપણને એવું કંઈક થાય ને કે આપણે ભાઈ ખોબામાં ભરી લઈએ પાણી એવું બધું તો આપણે ચલો આ ગીત છે એ આપણે સાંભળી લઈએ રીમ ઝીમ રીમઝીમ વરસે ફોરા ધરતી પર તો આવ્યા છે કોણે આ ફોરાના પગમાં ઝાંજરિયા પહેરાવ્યા છે થાય મને કે દોડી દોડી આંગણામાં જઈ આવું હું સાવટ બુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું કોણ દેશથી આવે ફોરા કોણ દેશ એ જાશે જી જળહળ જળહળ સૂરજ તેજે મરક મરક મરકાશે જી કોણ તને મોકલતું ફોરા કોણ તને બોલાવે છે

તો રીમઝીમ રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે એટલે કે વરસાદના ફોરા છે છાંટા છે રીમઝીમ કરીને વરસી ધરતી પર આવે છે કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે હવે રીમઝીમ રીમ કરતો મસ્ત એવો અવાજ આવતો હોય અને ઉપર જો પતરા નાખ્યા હોય તો કેવો મસ્ત છાંટાનો અવાજ આવે તો આ ફોરાને પગની અંદર ઝાંઝરિયા કોણે પહેરાવ્યા છે કે આવો મસ્ત અવાજ આવે છે થાય મને કે દોડી દોડી આગળમાં જઈ આવું હું મને એવું થાય કે દોડીને હું આગળમાં જઈ અને મસ્તી કરું સાવ ટબુકલા એ ફોરા ને ખોબામાં લઈ આવું હું નાનો નારો ફોરો હોય એટલે કે છાંટો હોય અને હું જઈને ખોબામાં લઈ આવું એવું મને થાય છે કોણ દેશથી આવે ફોરા કોણ દેશ એ જાશે જી હવે કયા દેશથી આવતા હશે આ બધા ફોરા એટલે કે પાણીના છાંટા ક્યાંથી આવતા હશે અને કોણ દેશ એ જશે એટલે કે કયા દેશ એ જવાના છે જળહળ જળહળ સૂરજ તેજે મરક મરક એટલે કે જળહળ અને તેજ છે એની અંદર મરક મરક એટલે કે થોડું થોડું હસી રહ્યા હોય કોણ તને મોકલતું ફોરા કોણ તને બોલાવે છે હવે આ ફોરા છે એક તને કોણ મોકલતું હશે આ પાણીના છાંટા અને કોણ તને અહીંયા ધરતી ઉપર બોલાવે છે એવું બાળકોને મનમાં વિચાર આવે છે અલકમલકથી આવી પાછું અલગમલક તું પાછું આવે છે ક્યાંય તું જાય છે છે અમને બાળકો નાના નાના ટબુકલા એટલે કે નાના નાના બાળકો એને આવો બધો મસ્ત વિચાર આવે છે તો બાળકો તમને પણ આવો વિચાર આના કરતા પણ વધારે કંઈક સારો વિચાર આવતો હશે તો ચાલે હવે આપણે આગળ વધીએ તો મોટેથી વાંચો તો એક નંબર છે ફોરા વાંચવાનું છે બાળકો તો થોડા ફોરા પડ્યા અને છોકરા નાહવા દોડી ગયા એટલે કે થોડા વરસાદના છાંટા પડ્યા અને છોકરાઓ દોડીને નાહવા માટે જતા રહ્યા નંબર નાનકડો ખુશ થઈ ગયો કારણ કે એની નાનકડી હથેળીમાં એણે આછા વરસાદના ફોરા ઝીલ્યા હવે ટબુકલા એટલે કે નાના નાના બાળકો માટે અહીંયા ટબુકલા એવો શબ્દ વાપર્યો છે તો ટબુકલા છોકરાઓ વરસાદમાં દોડી દોડા દોડી કરતા હતા બે નંબર છ મહિનાનો બકુડો બધાને એટલો વાલો લાગતો કે એ ટબુકલા છોકરાને સૌ રમાડતા રહેતા હવે છ મહિનાનો બકુડો તો એ બધાને બહુ વાલો લાગતો નાનો હોય ને રમાડવાની બહુ મજા આવે નાના ભાઈ બહેન હોય તો એ ટબુકલા છોકરાને આજુબાજુના ઘરના બધા લોકો રમાડતા હવે વાતચીત એટલે કે કેટલાક પ્રશ્નો આવશે તેનો જવાબ તમારે આપવાનો છે તો આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી તો બાળકો આ અંદર પંક્તિ આપેલી છે એમાંથી જે પંક્તિ તમને સૌથી વધુ ગમી હોય તે બે પંક્તિ અહીંયા લખવાની છે એ તમારે તમારે જાતે જે ગમી હોય તે લખવાનું છે બીજો પ્રશ્ન વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહેશો જો બાળકો વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહેશો તો ચલો આપણે એ પણ જવાબ જોઈ લઈએ તો વરસાદ સાથે વાત કરવાની હોય તો અમે તેને દરરોજ વરસવાનું કહીશું જેથી અમને નાહવાની પણ મજા આવે નંબર વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો બાળકો વરસાદ આવે ત્યારે તમે શું કરો છો મસ્તી કરો ખાબોચિયામાં કૂદકા મારો કરો ને તો ચાલો જવાબ જોઈ લઈએ તો વરસાદના પાણીમાં નાહીએ છીએ અને પાણીથી ભરાયેલા ખાબોચિયામાં મસ્તી કરીએ છીએ આગળનો પ્રશ્ન જોઈએ જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો તો જવાબ જોઈ લઈએ તો ઊંચા આકાશમાં ફરવા જવાનું પસંદ કરીશું પાંચમો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન છે વરસાદ પડે ત્યારે કેવો કેવો અવાજ આવે છે હવે બાળકો વરસાદ પડે ત્યારે કેવો અવાજ આવે તો વરસાદ પડે ત્યારે રીમ ઝીમ રીમ એવો અવાજ આવે છે હવે આગળ જોઈએ સાચા વાક્યોની સામે જો બાળકો અહીંયા ખાલી એક વાદળનું ચિત્ર આપેલું છે તો જે સાચો વાક્ય હોય તેની સામે આવું વાદળનું ચિત્ર દોરવાનું છે સામે ખાનું આપેલું હશે અને ખોટા વાક્યોની સામે જે વરસાદ પડતો હોય એટલે કે અહીંયા ત્રણ લીટા દેખાય છે એટલે કે વરસાદ પડતો હોય એવું વાદળાનું નિશાન દોરવાનું છે તો એક નંબર વરસાદના ટીમ્પા વરસતા વરસતા આવ્યા છે તો હા વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે તો આ વિધાન સાચું છે તો સાચા સામે ખાલી વાદળનું નિશાન દોરવાનું છે બે આ વરસાદના ફોરા નાના છે આછા આછા છે એટલે કે આ વિધાન પણ સાચું છે આ વાક્ય પણ સાચું છે એટલે કે ખાલી વાદળનું ચિહ્ન દોરવાનું છે ત્રણ નંબર નાના નાના ટીપા જળહળ જળહળ કરતા આવે છે તો બાળકો કેવી રીતના આવે છે તો જોઈએ તો આ વિધાન ખોટું છે કેમ નાના નાના ટીપા છે જળહળ જળહર નહીં પરંતુ કેવી રીતે આવે છે કરતા જળહળ જળહળ તો તો શું હતું આવતા હતા તેજ માટે છે અને નાના ટીપા કેવી રીતના આવતા હતા તો રીમઝીમ રીમઝીમ એટલે કે આ વાક્ય ખોટું છે એટલે કે વરસાદ વરસતો હોય તેવા વાદળનું નિશાન સામેના ખાનામાં કરવાનું છે ચોથું જોઈએ ટીપ્પા દોડી દોડીને આવે છે તો ખોટું તો ટબુકલા બાળકો છે એ દોડી દોડીને આગળમાં જવાનું મન થાય છે એટલે કે ટીપાને દોડી દોડીને આવવાનું મન થતું નથી પણ બાળકોને દોડી દોડીને વરસાદ પડતો હોય ત્યારે ટીપા ખોબામાં લેવા માટે બાળકો દોડી દોડીને જાય છે એટલે કે આ ચોથું વાક્ય પણ ખોટું છે એટલે કે સામેના ખાનામાં વરસાદ વરસતો હોય તેવું નિશાન દોરવાનું છે વરસાદના ફોરા હસતા હસતા આવે છે તો કે હા આ વિધાન સાચું છે મરક મરક કરતા આવે છે ને એટલે મરક મરક એટલે કે હસતા હસતા આવે છે તો હવે આગળ જોઈએ સરખા અક્ષરો વારંવાર આવે તેવા શબ્દો કવિતામાંથી શોધીને લખો આવા અન્ય શબ્દો પણ જાણીને લખો અને મોટેથી બોલો હવે સરખા શબ્દો એટલે કે રીમ ઝીમ રીમ અલકમલક એવા શબ્દો સરખાવતા હોય એવા લખવાના છે તો એ પણ જોઈ લઈએ આપણે તો પહેલું છે અલકમલક રીમ ઝીમ દોડી દોડી ઝળહળ ઝળહળ મરક મરક આ ઉપરાંત તમને જો બીજા શબ્દો પણ આવડતા હોય તો તમારે ગુજરાતીની નોટમાં લખવાના છે એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ એવું લખવાનું છે તો બાળકો એક એટલે કે મારી પાસે એક પેન્સિલ છે તો પેન્સિલ તો એક જ આવે પણ જો મારી પાસે બે કરતા બે અથવા એક કરતાં વધારે પેન્સિલ હોય તો આપણે વધારે પેન્સિલ એમ કહેવાય એટલે કે મારી પાસે પાંચ છ પેન્સિલ હોય તો મારી પાસે પાંચ પેન્સિલો એટલે પેન્સિલો છે એટલે એક કરતા વધુ છે તો એક કરતા વધુ હોય ત્યાં વધુ લખવાનું છે અને એક હોય ત્યાં એક લખવાનું છે તો સમજી લઈએ મેં તળાવમાં ચાર બતક જોયા કેટલા બતક ચાર એટલે કે એક કરતાં વધારે છે એટલે કે વધુ છે તો ખાનામાં લખવાનું છે વધુ વાંદરાને કેળા ભાવે છે એટલે કે અહીંયા કેળા એટલે કે બહુ બધા કેળા છે તો કેળા ભાવે છે તો અહીંયા વધુ એવું શબ્દ આવશે પાણીમાં બતક તરતું હતું એટલે કે ખાલી બતક જ તરતું હતું એક જ બતકો તરતી નથી ખાલી બતક તરતું હતું એટલે કે એક જ છે તો ખાનામાં એક લખવાનું છે ઝાડ પર વાંદરો બેઠો છે ઝાડ ઉપર વાંદરો બેઠો છે જો બહુ બધા બેઠા હોત તો આપણે શું કહે ઝાડ પર વાંદરાઓ બેઠા છે વાંદરાઓ બેઠા છે પણ અહીંયા તો ઝાડ પર વાંદરો બેઠો છે એટલે કે એક જ આવશે ગામમાં ઘણા ઢોર હોય છે બાળકો ઢોર એટલે ગાય ભેંસો જે બધે ભેગા હોય એને ઢોર કહેવાય એટલે કે અહીંયા બહુ વચન માટે ઢોર શબ્દ વપરાયો છે એટલે કે એક કરતાં વધારે માટે ઢોર શબ્દ વપરાયો છે તો ગામમાં ઘણા ઢોર છે એના માટે વધુ એવો શબ્દ વપરાશે એટલે કે ખાનામાં વધુ એવું લખવાનું છે હવે જુઓ વાંચો સરખાવો હવે ઉદાહરણ તરીકે તમને એક સમજાવી દઉં છું બાકીના પ્રશ્નોનો જવાબ તમારે આપવાના છે તો હવે ઉદાહરણ પણ આપણે સમજી લઈએ તો અહીં જોવાય એક કાગડો બેઠો છે ઝાડની દાળી ઉપર એક કાગડો બેઠેલો દેખાય છે અને સામેની બાજુ ચાર કાગડા ઉડે છે તો એક હોય ત્યાં નીચે એકનું લખવાનું છે અને એક કરતાં વધુ હોય તો તે શબ્દ વધુ નો શબ્દ લખવાનો છે તો આ બાજુ કાગડો એટલે કે એક જ કાગડો બેઠો છે અહીંયા તો અહીંયા એકની નીચે કાગડો લખવાનો છે અને એક કરતાં વધુ તો આ બાજુના ચિત્રની અંદર બહુ બધા કાગડા ઉડે છે એટલે કે ચાર કાગડા ઉડે છે તો એક કરતાં વધુમાં કાગડા એવું આવશે તો હવે આગળ જોઈએ આપણે બે નંબર આ ટોપલીમાં એક ઈંડુ છે જો બાળકો ટોપલીમાં એક ઈંડુ દેખાય છે માળામાં ત્રણ ઈંડા છે અને આ બાજુ સામેની બાજુ માળામાં ત્રણ ઈંડા છે તો એકમાં શું લખીશું આપણે ઈંડુ અને એક કરતાં વધુમાં ઈંડા છોકરીના હાથમાં ભમરડો છે જો આ છોકરીના હાથમાં ભમરડો દેખાય છે દુકાનમાં ભમરડા છે દુકાનની અંદર જો આ ટેબલ ઉપર ભમેડો પડ્યો છે પાછળ કબાટમાં ભમેડા છે અહીંયા કોમ્પ્યુટરની એલસીડી પાછળ પણ બે ભમેડા પડ્યા છે એટલે કે દુકાનમાં બહુ બધા ભમેળા છે તો એકની અંદર ખાલી ભમરડો અને એક કરતાં વધુમાં ભમરડા ચોથું જોઈએ એક ફુગ્ગો ઉડી ગયો એટલે કે એક ફુગ્ગો ઉડી ગયો છે અને સામેની બાજુ બે ફુગ્ગા રહી ગયા એટલે કે બે ફુગ્ગા રહી ગયા અને એક ફુગ્ગો ઉડી ગયો તો એ એકની અંદર ખાલી ફુગ્ગો એવું આવશે અને એક કરતાં વધુ એમાં ફુગ્ગા એવું આવશે હવે સાચા વાક્યોની સામે ખરાની નિશાની કરો તો બાળકો જે વાક્ય સાચું હોય તેની સામે ખરાની નિશાની કરવાની છે તો આ શું છે તો માટલા કેટલા છે બાળકો બે તો હવે જોઈએ અહીં બે માટલું છે અને નીચે લાલ કલરમાં અહીં બે માટલા છે તો આમાં બંનેમાંથી સાચું શું આવે અહીં બે માટલા છે બે માટલું છે એવું તો ના કહી શકાય એટલે કે અહીં બે માટલા છે તો સામેના ખાનામાં સાચાની નિશાની કરવાની છે ત્યાં ત્રણ ચકલીઓ છે અને બીજું વાક્ય ત્યાં ત્રણ ચકલી છે તો ત્યાં ત્રણ ચકલીઓ છે તો વાદળી કલરનું લખ્યું એટલે કે પહેલા વાક્યની સામે સાચાની નિશાની કરવાની છે હવે આ શું છે તો વાંદરાઓ કેટલા છે ગણો તો એક બે ત્રણ ચાર હા તો ચાર વાંદરાઓ છે તો ચાર વાંદરા છે અને ચાર વાંદરું છે આવું તો આવે નહી ચાર વાંદરા છે એટલે કે બરોબર સાચું છે તો ચાર વાંદરા છે એની સામે ખાનામાં સાચું કરવાનું છે મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું હવે આ જોઈએ મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું તો કે હા નીચેનું વાક્ય છે એ સારું બંધ બેસે છે તો એ સાચું છે તો એમાં સાચાની નિશાની કરવાની છે હવે મેં તળાવમાં બતક જોયા અને મે તળાવમાં બતક જોયું એટલે કે તળાવમાં બતક જોયા એ સાચું છે અને નીચેનું વાક્ય મેં તળાવમાં બતક જોયું એવું ના આવે શું આવે મેં તળાવમાં બતક જોઈ એવું આવે એટલે કે મેં તળાવમાં બતક જોયા એ સાચું વાક્ય છે આગળ જોઈએ હવે બાળકો અહીંયા એક ચિત્ર આપેલું છે એમાં વડલો દેખાય છે અહીંયા કાબર બેઠી હોય એવું લાગે છે અહીંયા કીડી અને મકોડા છે કીડી મકોડા દરમાં રહે ને અહીંયા ઘરો છે અહીં તળાવ પણ દેખાય છે એક પક્ષી ઉડી રહ્યું છે તો બાળકો હવે આપણે ઘણી વખત વાર્તા બનાવતા હોઈએ છીએ એટલે કે આપણો મિત્ર હોય એક વાક્ય બોલે અને બાકીનું વાક્ય આપણે બોલીએ એમ કરીને એમ કરતા કરતા આખી વાર્તા પૂરી કરવાની હોય છે એવી રીતના અહીંયા પણ આ વાર્તાની અંદર સૃજન અને પ્રદ્યોત આવી રીતે વાર્તા બનાવે છે તો કેવી રીતે વાર્તા બનાવે છે એ આપણે સમજી લઈએ તો સૃજન અને પ્રદ્યોત બે પાક્કા ભાઈબંધ જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું વાર્તાનું એક વાક્ય જો બાળકોએ વાક્ય નીચે લીટી કરેલી છે આ રીતે એ હમણે તમને સમજાવી દઉં કે શા માટે લીટી કરેલી છે અને એનું શું કરવાનું છે તો એક વાક્ય સૃજન બોલે છે તેના પછીનું પ્રદ્યોત બોલે છે બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને પહેલો વારો સૃજનનો આવ્યો સૃજન એક મોટી નદી હતી પ્રદ્યોતે કહ્યું એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા એક વિશાળ વડલો પણ હતો હવે જુઓ બાળકો અહીંયા નીચે લીટી દોરેલી છે તમને સમજાવી દઉં કે આ શબ્દની નીચે લીટી દોરેલી છે એમાં લખેલું છે વૃક્ષો એટલે કે આ એક કરતાં વધારે છે એટલે કે વૃક્ષો છે અગાઉ એક પ્રશ્ન આવશે એટલે અત્યારે તમને સમજાવી દઉં છું કે ઘણા વૃક્ષો તો અહીંયા વૃક્ષોની જે લીટી છે તો આ વધારે છે એક કરતાં વધારે તો નીચે બીજી લીટી કરવાની છે તમારે આવી રીતે એટલે કે એક એક કરતાં વધારે હોય તો આવી રીતના બીજી એક વધારાની લીટી કરવાની છે એવી રીતના અહીંયા વડના ઝાડ તો અહીંયા ફક્ત એક જ છે અહીંયા ઝાડ તો ઝાડ એક કરતા વધારે નથી એક જ ઝાડ છે તો અહીંયા લીટી કરવાની નથી એક કરતાં વધારે હોય તો જ અહીંયા આવી રીતે લીટી કરવાની છે આગળ વધીએ સુરજને કહ્યું સુડવાઈઓ હોય ને એના હિંચકા ખાવાની મજા પડે એટલે કે વડની વડવાઈઓ હોય ત્યાં લટકીને આપણે હિંચકા ખાઈએ મજા આવે હવે પ્રધ્યુત બોલે છે અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી હવે સૃજન બોલે છે આ કાબર કલબલ કરીને હતી તેની બાજુના ઘરમાં એટલે કે દરની અંદર મકોડો રહેતો હતો હવે સૃજને કહ્યું એ કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળીને કાબર બહેન સાથે વાતો કરતો પ્રધ્યુતે કહ્યું કાબર આકાશની વાતો કરે ને કીડી મકોડો દરની વાતો કરે એટલે કે કાબરતી એ આકાશની વાતો કરતી હતી અને કીડી મકોડો દરની વાતો કરતા હતા સૃજને કહ્યું એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો આ નદીમાં તો પૂર આવ્યું પૂર આવે એટલે કીડી મકોડા દર તો પૂરાઈ જાય પાણી ઘૂસી જાય અંદર તો પ્રદ્યુત બોલે છે એટલું બધું પૂર આવ્યું કે બંનેના દરમાં પાણી ઘૂસી ગયું સૃજને કહ્યું કાબરો કલ બલાટ કરવા માંડી નદીઓ છલકાવા લાગી એવામાં ત્યાં સર સર તરતો મગર આવ્યો એણે કહ્યું ફિકર ના કરો ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ હવે મગરની પીઠ પર બેસવાની તો કેવી મજા આવે હવે પ્રદ્યોતે કહ્યું પછી તો કીડી મકોડા અને અન્ય કીડીઓ અને મકોડા બોલાવ્યા હવે સૃજન બોલે છે એટલું જ નહીં કાન ખજૂરા અને વીઓ પણ આવ્યા એ પણ મગરની પીઠ પર બેસવા માટે આવી ગયા બોલે છે બધા મગરની પીઠ પર બેસી ગયા ગામના લોકો તો આ અચરજ પામે આવું દ્રશ્ય આજ પહેલા એમણે ક્યારેય જોયું ન હતું હવે સૃજન બોલે છે અને મગરની પીઠ પર સવારી કરનાર જીવ જંતુઓને તો જે મજા પડી છે જે મજા પડી છે કે ના પૂછો વાત હવે બાળકો હવે મગરની પીઠ પર બેસો ને તો કેવી મજા આવે મજા આવી જાય ને કે મગરની પીઠ પર બેસીને તરતું તરતું આમ લઈ જાય આપણને આ હા હા બહુ મજા આવે મને તો મજા આવે હવે જોઈએ વાર્તામાં લીટી કરેલ શબ્દો જો એક કરતા વધુ માટે હોય તો તેની નીચે બીજી લીટી દોરો આ શબ્દો નીચે લખો તો અગાઉ મેં બાળકો વાર્તાની વચ્ચે તમને સમજાવ્યું હતું કે એક કરતા વધુ હોય તો એક લીટી દોરેલી હોય તો આપણે બીજી લીટી દોરવાની છે એક કરતાં વધુ હોય તો પણ ફક્ત ઝાડ એવું હતું તો એની નીચે એક લીટી હતી તો પણ ઝાડ એક જ છે વધારે નથી તો એ નીચે લીટી બીજી લીટી કરવાની નથી તો આપણે સમજી લઈએ તો એક અને એક કરતાં વધુ વાર્તાની અંદર જે આવે છે શબ્દો એ હું લખું છું બાકીના શબ્દો તમારે જાતે લખવાના છે અને ચોપડીની અંદર પાના નંબર સત્યાવીસ ઉપર આ વાર્તા આપેલી છે તો એમાં તમારે વધારે હોય એક કરતાં વધારે તો બીજી લીટી દોરવાની છે તો ઉદાહરણ તરીકે એક કરતાં વધુ હોય તો તો આપણે વાક્યો એવું કહીએ આગળ બીજો શબ્દ જોઈએ વૃક્ષો વૃક્ષો નીચે છે તો એક કરતાં વધુ છે તો જ્યાં ચોપડીમાં વૃક્ષો નીચે લીટી એક દોરેલી છે ત્યાં આપણે બીજી લીટી દોરવાની છે હવે ઝાડ તો ઝાડ ફક્ત એક જ છે તો એક લીટી આપેલી હશે આપણે પણ બીજી લીટી દોરવાની નથી હવે કાબરો એટલે કે એક કરતાં વધારે છે એટલે આપણે કાબરો એવો શબ્દ વાપર્યો છે શબ્દો ચોપડે કાબરો છે ત્યાં એક એક લીટી લીટી હશે આપણે બીજી દોરવાની છે છે એટલે કે કરતાં વધુ હવે આગળ જોઈએ ચાલો હવે હસી લઈએ બાળકો તમને થોડો કંટાળો આવ્યો હશે થોડો લાંબો પાઠ છે એટલા માટે તો ચલો થોડું હસી લઈએ તો એ ઉતાવળમાં એક બૂટ ઊંધો પહેર્યો હવે આપણે બૂટ પહેરવાની હોય સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો હોય અને બૂટ ઊંધો પહેરી લઈએ તો બૂટની ટોચ એટલે કે બૂટનો આગળનો ભાગ હોય એ અવળી દિશા થઈ ગઈ તો ગભરાઈને મમ્મી મારા પગ રીંકુ થઈ ગયા બોલો આ બેન ઊંધા પહેરીએ બાળકો એટલે આપણા પગ થઈ જાય પણ આ આડાવડા બુટ ઊંધા પહેર્યા ને તે જે એની જે અણી હતી બૂટની ટોચ એ થોડી અવળી દિશા ઊંધી થઈ ગઈ એટલે રીંકુને એમ થયું કે મારા પગ આડાવડા થઈ ગયા ચાલો હજુ બીજો જોઈ લઈએ તો બેટા મોહન તું પાછો ગંદા પગ લઈને પથારીમાં પડ્યો બા હું મોહન ના લઈને પથારીમાં પડ્યો તો મોહન કહેવા માંડ્યું બા હું બીજા પગ ક્યાંથી લાવું અરે મોહનભાઈ બીજા પગ લાવવાના હોય કે પછી પગ ધોઈને આવવાનું હોય બોલો આ મોહનભાઈ હવે બીજા પગ લેવા જવાય બાળકો ના જવાય ને હા તો મજા આવીને બાળકો તો મિત્રો આ વિડીયો વિશે તમે તમારું મંતવ્ય અથવા સુઝાવ મને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો આ વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર